નમસ્કાર મિત્રો, ઓનલાઈન સંસ્કૃત શિક્ષણમ ફેસબુક સમૂહ આઈએ સંસ્કૃત શીખે સંસ્કૃત પાઠમાલા પાઠ એક. ઇસ ભાગ મે સંસ્કૃત કે સાથ આપકા વિશેષ પરિચય કરાયા જાયેગા. મિત્રો, યહાં આપકે સામને એ જો નિમ્નલિખિત વાક્ય હે સંસ્કૃત વાક્ય, इसे आप ध्यानपूर्वक मन लगाकर पढ़िए. ઉત્તમમ. અતઃ ક્ષત્રિય ઈદૃશ્યમ યુદ્ધમ સુખેન કરોતિ તેન સ્વર્ગમ ભૂમિરાજ્યમ વા પ્રાપ્નોતિ, પરંતુ યહ ભીરુઃ પુરુષ યુદ્ધમ કર્તુમ ન સમર્થ સહ ન સ્વર્ગમ પ્રાપ્નોતિ ન અપિ અત્ર ભૂમિરાજ્યમ પ્રાપ્નોતિ. હે અર્જુન, યદિ ત્વમ ધર્મ્ય યુદ્ધમ ન કરિષ્યસિ તર્હિ સ્વધર્મમ હિત્વા કીર્તિમ ચ હિત્વા પાપમ એવ અવાપશ્યસી. પ્રભવિષ્ણુ ક્ષત્રિય સદા યુદ્ધાય સિદ્ધ ભવતી, ભો શિષ્ય કિમ. આપ સ્વયં ભી પઢે. ધ્યાનપૂર્વક ઇસે ભી આપ પઢે. ક્ષત્રિય એવ યુદ્ધમ કરોતી ન અન્ય કહ અપિ યુદ્ધમ કરોતી. ક્ષત્રિય શસ્ત્રેણ યુદ્ધમ કરોતી તથા બ્રાહ્મણ અપિ શબ્દેન યુદ્ધમ કરોતી. તત્ બ્રાહ્મણસ્ય યુદ્ધમ વાગયુદ્ધમ ઇતિ ઉચ્યતે. એક એક વાક્ય ધ્યાનપૂર્વક પઢીએ. अब देखिए, यहाँ यह क्षत्रिय धर्मेण राज्यम रक्षति, राज्यस्य रक्षणार्थम च धर्म्यम युद्धम करोति, स एव क्षत्रिय यशस्वी कीर्तियुक्त च भवति, न अन्यः उद्धते उद्धते हि जलस्य स्नानेन शरीरस्य आरोग्यम भवति. इसे भी आप स्वयं पढ़े और समझे. इसे भी आप मन लगाकर पढ़िए.
यथा दिन समये भानोः प्रकाशः भवति तथा रात्रि समये सोमस्य प्रकाशः भवति। वाह, बहुत सुंदर मित्र। यह स्वधर्मं पालयति तस्य एव सर्वत्र कीर्ति ही भवति न अन्यस्य। अब यहाँ संधि किए हुए वाक्य आपको दिए गए हैं, इसे भी आप ध्यानपूर्वक समझे और पढ़े। बहु उत्तमं मित्राणि। जयतु संस्कृतं, जयतु भारतं। धन्यवादः। अस्तु।